अनंत उपकारी अनंत कल्याण करना सारा श्रेष्ठ ऊपर श्रमण भगवान महावीर स्वामी आ भयंकर संसार समुद्रपी करवा माटे अने मोक्ष सुखी प्राप्ति प्राप्त करवा माटे धर्म की स्थिति स्थापना अद्भुत जैन शासन अने मां आपने बधाने धर्म मांग्यो छे बधाने जैन वाणी नुं श्रवण मांग्यो छे વાત ચાલે છે ભક્તિ યોગ બહુ અદભુત પ્રકારમાં યોગ આપણે પકડ્યો છે મને તમને સમજાય છે ખરી હવે તમે મને પ્રશ્નો તો પૂછતા જ નથી આટલું તમે બેસી જતું હોય આવું તો પેલા વિદ્યાર્થી જતો મેં કે તમે બેસી જશો ખાલી હાજરી પુરાવા તો નથી આવતા સમજાય છે જે વસ્તુ જોઈ છે અહીંયા બેઠેલા બધાને સમજાવવું જોઈએ છે અને નંબર બે જીવનમાં પરિવર્તન થઈ છે તો આ સાર્થકતા છે નક્કી એક્ઝામ કે નથી લેવા આ બે જો જીવનમાં થાય તો બરોબર અનુ પાર કરી આ બે કાર્ય આપણા થવા જોઈએ જીવનમાં પરિવર્તન તો આજે કેટલીક બે વાત મહત્વની આપણે ભક્તિ યોગમાં કરશું હવે તમને માર્ગ ક્લિયર બતાવી દેવાનો છે પછી ગોળ 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 ફરતો હતો આજે બે માર્ગ ક્લિયર બતાવી દેવાના છે અને બે માર્ગ તમને ક્લિયર બતાવીશ છેલ્લા ક્લાસોની અંદર આપણે ભક્તિ યોગની અલગ અલગ વ્યાખ્યાઓ ઋષિ મુનિઓના અર્થ પર કરતા શાંતિ આમ કહે છે પારાશરના પુત્ર એ આમ કીધું છે નારદ શું કહે છે નારદની પણ એક ભક્તિ છે પ્રમાણ નંબર એક એની બે મહત્વની વાત મૂકી છે તમામે તમામ ક્રિયાઓનું પરમાત્માને અર્પણ તમામે તમામ ક્રિયાઓનું પરમાત્માને અર્પણ અને પરમાત્માનું વિસ્મરણ થાય એવી ક્ષણ એ સૌથી મોટી દુઃખની ક્ષણ એ સ્વિંગ મને સૌથી મસ્ત વ્યાખ્યાન આ રહી કોઈ કે પૂજા અર્ચન કીધી કોઈ કે પ્રભુની કથાને માટે વાત મૂકી હતી કે ભગવાનની કથા કરવી કોઈ લખ્યું હતું કે પ્રભુની પૂજા અર્ચના કરવી આ ભક્તિ છે નારદે તો આનાથી ઉપરની વાત લખી છે નંબર એક તમામે તમામ ક્રિયાઓનું સઘળી ક્રિયાઓનું પરમાત્માને અર્પણ અને પરમાત્માના વિસ્મરણ વાળી જે ક્ષણ હોય એ સૌથી મોટામાં મોટી સુખની ક્ષણ આ એક ભક્તિ છે લખાય છે બરાબર પેલા નંબર એક સઘળી ક્રિયાઓનું પરમાત્માને અર્પણ બધી ક્રિયાઓ પરમાત્માને અર્પણ કરવા સઘળી ક્રિયા બધી ક્રિયાઓ બરાબર સમજો બીજું તો બહુ ઈઝી છે એ જલી વીતી જશે એટલું બહુ બિહાર છે તમને એક ભક્તિમાં ક્લિયર બતાવી દઉં કે ગોળ ગોળ થઈ ક્લિયર બતાવી દો કાકું જો બરાબર સમજી લઈ કરવાનું બધું તમારે અને કહેવાનું કે આ બધું પ્રભુએ કરાવ્યું બધો પુરુષાર્થ તમારે જાતે કરવાનો તો તમારે ક્યાંય પણ એ તક કોને લગાવવાનો મેં કહી બધું તમારે પરમાત્માને સોંપી દેવાનું આ બધું પ્રભુ સમજાય છે બરાબર હવે ક્લિયર માર્ક થઈ ગયો ભક્તિ નો તમને આ જો તમે નહીં માનો લાઈફમાં છે ને સૌથી સારામાં સારો ટાઈમ ગોલ્ડન પીરિયડ કે તમારો ખરાબ તો તમે એને સમજી શકો છો બોલો ભગવાન દીન દયાળ કહેવાય કે સુખી દયાળ કહેવાય સુખ બંધન કહેવાય કે સુખ બંધન કહેવાય મારા સાથે કઈ તમે બોલે મને લઈ ઘણા વર્ષો પહેલા નાનો હતો અને મને ગણપતિ અમારે ત્યાં નાના સ્કૂલમાં ભણતા હતા ત્યારે ગણપતિ બધે જોવા જતા અમે લોકો નાના હતા અને હું જોવા જતો એક દ્રશ્ય પારસનગર કરીને હતું માવીનગર પાસે એરિયામાં ત્યાં એક દ્રશ્ય હજી પણ મને યાદ છે એ ઝુકડી હતી ઘરના બેન બતાવ્યા છે એના ઘરે સાંઈ બાબા આવી ગયા છે એવું દ્રશ્ય બતાવું છું અને એને કોળિયાઓ મૂક્યા છે કોળિયામાં એની પાસે તેલ નથી કારણ કે એ ઝૂંપડીમાં એવી ઉભી કરી હતી કે રિક્ષામાં લાતું હતું કે આ બે રિયલ ગરીબ છે
ફરી ને બધે પાણી મૂકું કોડિયામાં, ફરી પછી તેમ નથી પાણીની શ્રદ્ધા બતાવી મારા દીવા પ્રગટ થશે. કોઈ સત્ય ઘટના લઈને કહ્યું છે, એવી ઘટના ઘટી છે. મને તેમાં બીજું કઈ ના દેખાયું, પણ એમાં મને બે તત્વો દેખાય. એના એક તત્વ તમને આજે બતાવી, બે તત્વો બતાવી દેવાનું. આ દ્રષ્ટાના બે તત્વો તમને ભક્તિ માર્ગમાં બતાવી. દિન ગયા, દિન ના ઘરે પહોંચી ગયા. સાહેબ સાહેબ હવે એના ઘરે પહોંચ્યા ને દિવ્ય પ્રગટ થાય. પ્રભુ માવી ને કહેવામાં આવ્યું, પ્રભુ આ મંદિર માં તમે નહીં રહેતા, આ મંદિર માં રાત્રે રહેવાની મનાય છે. પ્રભુ ક્યાં રહે? પ્રભુ ને કીધું, ચણ પોસી બેઠો જશો જ નહીં. પ્રભુ માં જ આવશો એ માર્ગે. એવો ગરીબ સાથ છે કે ઘરેલો પાછો કોઈ નથી આવતો. સાહેબ પ્રભુ ગયા એ માર્ગે. કારણ કે રસ્તો એટલો બધો નાનો સ્વર્ગ રસ્તો ને મજાક રસ્તો બંધ થઈ ચુક્યો હતો. બધાને ફરીને જવું પડે. આ દિન બનેલા લોકોનો ઉદ્ધાર કરવાનો પ્રભુ એ રસ્તે ગયા અને સાપને સારી રસ્તો ખુલ્લો કરી. બહુ નાનકડી એક ભારતીપદ જ્યોતિષ શાસ્ત્રની તમને બતાવી દઉં. જિંદગીમાં સૌથી મોટા મોટો ગોલ્ડન પિરિયડ એ કે તમારા જયારે દુઃખના દિવસો હોય. એમાં ત્રણ વસ્તુ તમારી સાથે થાય. કોણ તમે કેટલામાં છો એની ખબર પડે. તમારી સાથે કોણ છે એ સમયમાં એ માણસોની તમને સમજ પડે. અને હવે તમારે કેટલું આગળ ક્યાં વધવાનું છે એની સાચી દ્રષ્ટિ તમને ક્યારે મળે. મારી બહુ મેં જ્યોતિષ શાસ્ત્રની માર્મિક વાત મેં તમને કહી. ખ્યાલ આવે છે? ક્યાંય કશે કુંડલી બતાવવાની જરૂર નથી. જૈન દર્શન વ્યાપક અને મજા બધું જ એમાં બતાવેલું છે. જયારે જ્યોતિષ નો અભ્યાસ કરતો હતો મારા ગુરુ પાસે, ત્યારે શનિની સાડાપ્રતિની વાતો ચાલતી હતી. અઢી અઢી વર્ષના તબક્કાની વાતમાં વ્યક્તિ વિષય આ દર્શનમાં તો કેવી હાલત થઈ જાય. કારણ કે ગોલ્ડન પીરિયડ એમાં તો તમને તમારો અસ્તિત્વ સમજાય છે. તમારી બિલ્ડિંગ આમ તો ઉડતા હોય આકાશમાં, પુણ્યોદય સારો ચાલતો હોય ત્યારે તો ઘી ઘેડા હોય. પુણ્યોદય સારો ચાલતો હોય, સારા સમયમાં તો બધું ચાલતો હોય. તમને એમ લાગે કે હું આટલો મોટો થઈ ગયો. પણ તમારું જયારે હકીકતના કર્મ કે શનિ ગ્રહણે જ્યોતિષના કર્મ શિક્ષક થઈ પછી એ ફાટ બનાવે. સમજાય? બરાબર આવે. અને એ કર્મ શિક્ષક ની સાડા સાથે તમારા જિંદગીની તમારી વાસ્તવિક ઘટના તમે બતાવી દઈ કે સારી વેલ્યુ સારી એજ છે, સાચી છે, વધારે હતી. સો ગોલ્ડન બી સમજાય? બરાબર. દુઃખના જેવા તો ઉત્તમ દિવસો હોય. બોલો, પ્રભુ ક્યારે યાદ આવે? સાચું બોલજો. મને તો દુઃખમાં યાદ આવે, તમને ક્યારે આવે? હું પહેલા બોલું છે પણ તમે સાથે બોલો ને. હવે દિલ્હીથી આવવાનું તો મારે ટિકિટ જ નથી રાજધાની. બસ મારે ટિકિટ કન્ફર્મ નો પેકેટ કરું છું. મેં નક્કી કર્યું હતું મુંબઈ જવાનું છું. બસ હું હવા ટિકિટ જ રાજધાનીમાં બેસી છે. પાસે જશે દિન દયા છે જ કરવું હોય આપણે, બીજું શું કરી નોકર મંત્રો હોય દિન દયા કરવું હોય પછી ચેલા પણ બધી બુદ્ધિ લગાડે છે. આવી ગયો ને આપત્તિમાં ધર્મ રક્ષણ કરે આ તો સત્વ સાંભળ્યા. હવે તો તમારી આખી દ્રષ્ટિ બદલાશે. ભગવાન રોજ દુઃખ મોકલ સમજાય? બરાબર. અત્યાર સુધી દુઃખ થી ગભરાતા હતા, ભગવાન દુઃખ ના આવવું જોઈએ. હવે તો એમ કે જો ભગવાન દુઃખ મોકલો તો મજા આવે. સુખ માં ધર્મ નું ચેકિંગ નહીં થાય. તમે બ્લડ રિપોર્ટ ક્યારે કરાવવા જાઓ છો? મોડી સકા પડશે એક વાર. હા, મેડિકલ ના પૈસા બગાડતો મળતો નથી એટલા માટે. રિપોર્ટ ક્યારે કરાવો તમે? જયારે કઈ ગરબડ થઈ ત્યારે. તમે દુઃખી બન્યા ત્યારે તો પછી ભગવાનની ભક્તિ ની ફળ ક્યારે મજા મળશે? એને એને જાણવી હોય તો કયો રસ્તો છે? બહુ વેરી દુઃખ મોકલ પ્રભુ રોજ દુઃખ તો મને તારી ભક્તિ ની મજા ખબર પડશે. દુઃખ થી ગભરાતા હતા તો ભક્ત નથી. દુઃખ માં પામે એ ભક્ત, દુઃખ મળે ને અનંત પામે. અરે વાહ. અધિકાર સ્વરૂપ મેં વિશ્રાક સ્તોત્રોની એક ગાથા લખી છે. કોણ કે છે આ કલિકાર છે? પાંચમારો લખો. પાંચમારો ને કલિકાર કહેવામાં આવે. મહાપુરુષ લખે છે કોણ કે છે આ કલિકાર છે? મારા માટે તો સુકાર થયો છે. પ્રભુ જયારે તમે હો ચોથારામાં
અને ત્યારે મારો જો જન્મ થયો હોત તો તમારા પુણ્ય પ્રતાપે તો બધું સીધું સીધું ચાલતું હોત તો તમારું શાસન મેં ચાખ્યું કેવી રીતે હોત? આપની ગેરહાજરીમાં આપના શાસનની જેમને મજા માણી છે એવું મારા માટે તો સુકાર છે. સમજાય બરાબર? બોલો હવે ધન્યાથી ધન્ય કહો. અને ઠીક છે, મોક્ષ મળતો હતો ને પ્રભુ મળતા હતા ને સાવંતરણ મળતું હતું એ દ્રષ્ટિ ચોખારો ચોક્કસ માન હોય છે. શાસન ચાખવું હોય તો ખાતે મારો જેવું માન કોઈ છે ને સુકાર. ઉત્સવ મહેમાનો સમય આવે છે અને ત્રીજો ચોથો વાર આવે ભગવાન આવે તરત નીકળી આવી જાય એટલે ત્યાં તો બીજું કોઈ વાતાવરણ મળે. ભગવાન ના બીજે વડો 21,000 વર્ષ આવો જો કોઈ પણ મળતો હોય તો આ પાઠમાં આવું મળે એમ આપણે જોયા. હવે તમે કેટલું શાસન માની શકો છો એ તમારો વિષય. તમે ધર્મથી કેટલા ચમત્કાર તમારા જિંદગીમાં મેળવી લો છો એ તમારો વિષય. તમારા જીવનમાં કેટલો ધર્મનો ચમત્કાર થાય છે એ તમારો અંદર વિષય. રોજનો એક ચમત્કાર થાય રોજની બેલેન્સીટ મેળવો ને. કેટલા કમાયો 10%, 20%, 5%, 3% પ્રોફિટ લોસ થાય કે કેટલો કયો કરો છો કે નહીં રોજ વેરિફિકેશન. એક દિવસ પણ વાંચ્યો ન જાય ભગવાન આજે પણ મજા આવી ગઈ તમે યાદ કરે મારા કાર્ય ભગવાન મજા આવી ગઈ તારી ભક્તિમાં શ્રદ્ધા ઓર શાંત થઈ જાય. મા કુછું કોમ અલગ થઈ જે દૂધમાંથી દહી ચાલે ને લખે છે સગર મંડળ મેં ગાય વિહાણી વસુધા દૂધ સમાઈ આવો શબ્દ લે સગર મંડળ મેં ગાય વિહાણી વસુધા દૂધ સમાઈ. સગર મંડળની અંદર ગાય વિહોણી છે એટલે ગાય દૂધનું ઝરણા પણ જો એની એની જમાવટ થઈ હોય ને બોલો બધું દૂધમાં મજા આવે કે જમાવટમાં મજા આવે? માટે પહેલો રસ્તો તમને ભક્તિમાં બતાવી દીધો. નંબર એક, તમારે બધું જ કરવાનું, તમારો જ પુરુષાર્થ, બધું કરવા છતાં તમારે એમ કેવું પડશે કે બધું પ્રભુની કૃપા એ કરાવી. એટલે ઘણા હોશિયાર હોય પોતાનું પણ થોડું કમિશન કાઢે છે ને ખાતામાં તો સારો થાય. હા, પ્રભુની કૃપાથી થાય છે. પ્રભુની કૃપા છે એટલે તો અમારો તપ થાય છે. અમારો બોલવાની જરૂર શું હતી? મને અહીંયા બી પાછું પોતાનું લગાવે આ પ્રભુની કૃપા અમારા પર છે એટલે તમારા પર સ્ત્રીયા પર છે જ ને. રસ્તાના ભિખારી પર બી પ્રભુની કૃપા છે. આ ભાષાની અંદર પકડાઈ જઈએ આટલું સમર્પણ કરવું પડશે. કરવાનું બધું જાતે જ બધું તમારા પુરુષાર્થથી થયું હશે. તમારે સંપૂર્ણ સ્ત્રીયા પરમાત્માને અર્પણ કરવી પડશે. ભક્તિ ને લગભગ છે ને સામાન્યતા બે વાત જગતમાં પ્રસિદ્ધ થાય છે. મહાત્માઓ બે જ વાત બોલી છે. મહાત્માઓ વ્યાખ્યાન આટલા સુધીનો પદાર્થ મૂકે છે બહુ સાચો પદાર્થ છે કે જે પણ કઈ તમારું સારું થાય છે પ્રભુની કૃપાથી થયું એમ તમારે માનવાનું. જે પણ કઈ તમારી સાથે ખોટું થયું છે તમારા કર્મથી થયું છે એમ તમારે સમજો. આ તમે બહુ સીધું સમજાય છે. આના કરતા એક સીધું આગળ ચાલી ગયું એટલે હું શાસ્ત્રથી જીતો થઈશ કે નહીં મને ખબર નથી. કદાચ હું ખોટો પણ હોઉં પણ મને એવું લાગે છે સારું કે ખોટું જે પણ થાય પ્રભુ વસ્તુ આપી શકાય. રોજ માલ પાણી ખાતા હો તો ક્યાંક માંદા પડવું પડે કે નહીં? મને ડોક્ટરે કીધું તું સાવ આવો જ જોઈએ. માણસ કે તમે આમાં ખાલી ખાલી સાચું બોલો હકીકત છે ને સાવ આવો જ જોઈએ. નો આવ્યો તો ધ્યાન રાખો સંભાળજો હુમલો થતો ભાઈ. વોમિટ થાય ને તો લોકો તમને કે સારું થી વગાડી નીકળી કે નહીં ન થયો તો વગાડ અંદર છે ખોટું શું છે? મને કોણ દ્રષ્ટિ ખાલી બદલવાની વાત નથી, એક વાત સારી થાય. આનો એ નથી પ્રકરણ કરો વોમિટિંગ કર્યા છે. આનો એ છે કે અવસર એ પણ મહત્વનું હશે. મારો આ વાત સમજાય છે. જે મીઠાઈ સાથે ફરસાનનો મેચિંગ કર્યું એમ સુખ અને દુઃખ આ બધું અંદરની અંદર મળેલી જે વસ્તુ છે એનું મેચિંગ પણ પ્રભુની અનંત કૃપા એક ભાઈ મળ્યા
ઘણા વર્ષોથી નિરાશ્રમમાં ભક્તિયોગમાં પડ્યા, અફસોસ કરતા હતા. મારા 50-55 વર્ષ પાણીમાં ગયા, મેં કઈ ધર્મ કર્યો, બહુ અફસોસ કરતા. એમને સામે કીધું, એટલું પણ હવે તમે બહુ સારું કરો છો, અફસોસ શું કરવાનો હોય? ક્યાં ત્યાંથી ખબર કે કયો માણસ ક્યારે વળે છે ને ક્યારે એના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવી જાય, આપણને તો કઈ ખબર પડતી નથી. મેં સભાએ પૂછ્યું, એટલું પણ આ જીવનમાં ચેન્જ આવ્યો નિમિત્ત શું છે? અને કે 50-60 સાલને ક્યાં હાલ બતાવું? પંજાબ મેં રહેતા હતા, બધી ઉડનથી ફેક્ટરીથી લઈને હજારો કારીગર મેરે સાથે કામ કરતા. મેં કહ્યું, મેં માનતા ઈ નહીં, જ્યાં ફટકા હુઆ થા ખુશ નહીં બચા, કે દો જોડી કપડા લેકે ઘૂમ રહા હો તબ માનતા હો કે જૈસી ઉપર વાલા થી મળ. હું સારું છું, ખરાબ હાલતમાં તને પ્રભુ યાદ આવી ગયા, તું બેસી ગયો ને મેચ થઈ ગયો, સારું થઈ ગયું. મા સમજાય છે? જૈસી ઉપર વાલા થી મળ, બોલો. મને બહુ મોટું તત્વ મળ્યું છે કે જો આખી દુઃખના સમયમાં પરમાત્મા યાદ આવી ગયા છે તો કામ થઈ ગયું. માટે ભક્તિભાવના બે રસ્તામાં પહેલો રસ્તો આજે નક્કી કરી દેવાનો, ધર્મની આરાધના, તમામે તમામ ધર્મ ક્રિયાઓ સારી, સુખ આ બધું તમારે જાતે કરવાનું. જો તમે અક્ષરકારી પૂજા કરો છો, પરમાત્માની કૃપાથી ઓડી થઈ છે, બધું તમારી કર્મારાધના ચાલુ છે, આ બધું આ છે ચાલુ છે. પણ તમને જયારે પણ પૂછવામાં આવે કે તમે તેને કારણે આ કરી શકો છો, તમારો એક જ જવાબ અમે ચાલી છે, આ પ્રભુની કૃપા છે. એ જ સુજાવે છે, એ જ કરાવે, કોઈ તાકાત નથી આમ જ વાત. ઉપમિતિ ગો પ્રપંચ કથામાં મહાપુરુષ સિદ્ધ ત્રિગણી એક પદાર્થ થયો, અને જયારે મહાત્મા પાસે વિષય ચાલે છે ભણવાનો, તમે ઉપમિતિ ગો પ્રપંચ તો ભણવાનો તમારો રસીદ ક્યારે જશે એ તો ખબર નથી. એ મહાપુરુષે જે ગ્રંથ લખ્યો, જે ગ્રંથ છે તો અમને સંસાર સમજાય કે સંસાર આવો છે. આખી સંસારની એક કેટલી કઈ પાર્ટને ખોઈ છે, જે ખેતી તારી સાથે ખરાબ કામ કરશે, આપો તારી સાથે કેવા ખેલ કરશે, ક્રોધ તારી સાથે કેવા કામ કરાવશે, ક્રોધ પેલા શું થશે, ક્રોધ વખતે શું થશે, ક્રોધ પછી શું થશે, આપતો રોડ શું થશે, એક એક વસ્તુને ઉંડાણમાં આવી ત્યારે તો ખબર પડે કે આવું સાચું આવું થાય જ છે. હવે આપણે ખબર પડી, અને એમાં એક પદાર્થ લખો છે, જગતમાં જે પણ કઈ કાર્ય થયું છે તમને સારી ભાવના પણ થઈ છે, તમને સારું બહુમાન થયો છે, આ બધું બહુમાન પણ જો ક્યાંક થયો છે, ભાવના પણ જો તમને ક્યાંક થઈ છે, તો એમાં સૌથી ટોપ લેવલનો મુખ્ય હેતુ હોય તો પરમાત્માનો અનુગ્રહ છે. ન અન્ય કોઈ ચિંતિત અભિ હેતુ સૌ અપ્રધાન ઉત્પાદ એમ પદાર્થ થઈ. બીજો કોઈ હેતુ અહીંયા કામ નથી કરતો, બધા હેતુ ગૌણ છે, એક જ મહત્વનો હેતુ છે, એક જ હેતુ પ્રધાન છે, જે છે પરમાત્માની કૃપા. હું તો તમને એમ કહું છું, કરજો તમે અને સોંપજો પ્રભુને, એ તો એમ લખે જ, અને કરવાનું મન થયું આ પ્રભુની કૃપાથી ક્યારેથી મારું થાય. બોલો, હવે તમે અહીં આવી શક્યા છો, હવે ચાલીને આવ્યા છો, તમે અહીંયા પગે ચાલીને આવ્યા છો, તમે આવ્યા છો, બોલવું જ પડશે. અને આ ત્યારે બોલવા પૂરતું બોલાય, અને આ જ વસ્તુ જયારે સાચા દિલથી બોલાતી થઈ જશે, આ વસ્તુ પ્રભુની કૃપા, એટલો આનંદ આવશે, કોઈ જગ્યાએ માન સન્માન અપમાન કઈ હશે. લો ભાઈ, તિલક લેવા બીજા થાય ગમશે, તિલક થી દૂર પાડશો, અપમાન કરશે કઈ અસર જ નહીં થાય, પ્રભુની કૃપા છે. જેને કૃપા હોય તેને તેનું અપમાન, તેને તેનું માન સન્માન બહુમાન શું છે. તિલક લેવા ગમે છે, નામો લેવા ગમે છે, 1,11,00,000 જેને 100,000 જગ્યાએ લાભ તમને મળી ગયો, નામ માટે ઝઘડું છું, પ્રભુની કૃપાથી માટે તમને લાભ મળ્યો, હવે તેના નામ માટે ઝઘડું આવે જ નહીં, કોઈ લેવલ જ ના આવે. નાની ભગવંતો તો ભણી જ છે, સારો ભાવ પણ જો તમને પેદા થયો જ પ્રભુની કૃપા થઈ માટે કાયમ. હવે તમારી ભક્તિ પ્રભુ સાથે આ હશે, તમારી પ્રભુ સાથેની વાતો આ હશે, પ્રભુ રોજ દુઃખ મોકલ, હું તને યાદ તો કરું. નંબર 2, પ્રભુ જો મને કોઈ પણ સારો વિચાર આવ્યો જો એ તમારી કૃપાથી જ આવે છે, કૃપા કરો કે મને સારા વિચારો જાગે. નંબર 3, પ્રભુ જે પણ કઈ સારું કરું છું, જે પણ કઈ સારું થાય આપ જ કરાવો છો, હું કરી શકું એવું ક્યાં મારી તાકાત છે? 12 વિકલાતોને ભિખારીને બધાને તમે મસ્ત મજાનું બિસ્કીટ નું પેકેટ આપીને બધાને આપ્યા હતા, તમારા પૈસા સામે લાગી ગયા, તમે આપ્યું, તમે દુકાન નથી જોયું, તમારા હાથે પુરસાદ થયો,
તમારે કેવું પડશે કે પ્રભુ આટલું મોટું કાર્ય તમે કરાવી દીધું બરાબર છે. દરેક કેન્દ્રબિંદુ માં પ્રભુ આગળ આવી જાય. જો ગૌતમ સ્વામી ને જાઓ પાંચ માં ગૌતમ સ્વામી શ્રદ્ધા છે તમને બધા ગૌતમ સ્વામી પર, એનું નામ લેવામાં સુધી કલ્યાણ થાય છે. સાક્ષાત ગૌતમ સ્વામી 50,000 શિષ્યો ગોશાળો પણ કઈ નથી એની સામે. ગોશાળાની અને 24 કરનાર કોઈ પણ ગણધર સાથે એમની કમ્પિટિશન કરી શકાય એમ નથી કોઈ પણ. અરે આનાથી પણ આગળ બોલું તો બોલાય પણ બોલી જાય. આથી પ્રભુ મહાવીર ના પુણ્ય કરતા ગૌતમ નું પુણ્ય ક્યાંક ટપી જાય એવું. મારે પ્રભુ ને ગૌરવ ન કરાય ભૂલ કરું છું પણ બોલું છું. સમજાય છે? આટલું હોવા છતાં પણ 50,000 શિષ્યો સેવાનંદ સ્વામી ગયા છતાં પણ એ જ ગુરુ ગૌતમ સ્વામી પ્રભુ મહાવીર ના શરણ માં એક જ આવું ગયા હતા. પ્રભુ પ્રભુ આમ શિષ્ય સામે જોતા નથી પ્રભુની સામે. પાછળ પરિવાર વસ્તુઓ જાય 50,000. નવા નવા અહીંયા રહેવા માટે આવ્યા હતા, કોઈ ઓળખતું નતું, ઢેઢા ફેરાવતા હતા, પ્રભુને મળતા હતા, પાછા જતા હતા. 4 દિવસ ત્યાં પૂજા ઓળખતો થયો, 40 દિવસ ત્યાં બે પરિવાર ઓળખતા થયા એક સમય વાળા, 400 દિવસ ત્યાં આખું ગામ ઓળખતું થઈ ગયું. તમે પ્રભુથી નજીક ગયા છો કે પ્રભુથી દૂર થયા છો? ક્લિયર વાત કરો. પ્રભુને મળવું છે ને તમારો પ્રશ્ન હતો. જગતને છોડશો તો પ્રભુ મળશે, જગત સાથે રહેશો તો પ્રભુને મળશે. સિદ્ધાંત છે બસ. પ્રભુને મળવું છે, જગત છોડવું પડશે. વાત સમજાય છે? જગત બોલું છું, જગત પૈસો સ્વજન કુટુંબ પરિવાર ધન ધાન્ય સંપત્તિ ઘર પરિવાર જાત બધું છોડવું પડશે. અચ્છા નંબર એક, પ્રભુ મળશે તો છોડશો કે છોડશો તો પ્રભુ મળશે? ખાલી ખાલી બોલો કે ફિકર કરવાના છો? આ માર્ગ છે ભક્તિ. પહેલો માર્ગ બતાવ્યો વધુ અર્પણ કરવાનો, અને આ બીજો માર્ગ બતાવ્યો જગત છોડવું પડશે. જો તમે જગત છોડી શક્યા નથી, તમે તમારા પરિવારનો પૈસાનો ધંધાનો કુટુંબનો સંયુક્ત કુટુંબનો કિચનનો ખવડાવવાનો પીવડાવવાનો ફેરવાનો ઓઢવાનો મોજ શોખ છે, તમે પ્રભુથી દૂર છો. આમાં રસ્તા પર છો, કોશિશ કરજો, માર્ગ પર નથી, ભક્તિ માર્ગમાં પ્રવેશ નથી, એના પાછળના રસ્તા પર છો. એ પ્રતિષ્ઠામાં ગયો હતો અયોધ્યાપુરમની, VVIP તો અંદર હોય જેને પાસ આવ્યા હોય, બીજા બધા જે અનન્ય શ્રાવકો હોય બધા પાઠ ભરવા હતા, સૌથી છેલ્લો બોલો, સૌથી લાસ્ટ. મારી પાસે કઈ હતું જ નહીં, હું કેતો હતો અયોધ્યા પુરી પ્રતિષ્ઠા હું હતો છેલ્લો હતો, લાસ્ટ માં લાસ્ટ હતો, સૌથી છેલ્લો હતો લાસ્ટ. સાદા કપડામાં પૂજાના કપડામાં પણ હતો, પછી અંદર જમાડવાનું હતું, વ્યવસ્થા હોય. છેલ્લામાં છેલ્લો નંબર માં ઉભા હતા, બાકી બધા આગળ ઉભા. બધા આગળ હતા, એક નજીક હતો, એક દૂર હતો, એક દૂર હતો, એક અત્યંત દૂર હતો. આ બધા લાઈનમાં હતા. નજીકમાં કોણ હતો? જે પ્રભુની શરીરમાં હતો એ બધા દૂર હતા. આપણે અહીંયા છે માર્ગમાં. તમે ભક્તિ માર્ગમાં આવ્યા બે ખેતીના. નંબર એક, તમે બધું પરમાત્માને અર્પણ કરતા ફાવી જાય, તમને સહજતાથી થઈ જાય ત્યારે તમે પહેલો રસ્તો પાસ કર્યો છે. અને નંબર બે, તમે જગતને છોડી શકતા હો તો તમને પ્રભુ મળશે. એકાંતે પ્રભુ છોડવા પડશે, અને પહેલી રીત તમારે લેવાની, પ્રભુ નહીં આવશે. જુગારી લાસ એકાંત જુગારી છે. અહીંયા કામ કરે, હાથો જાય ને લગાતો જાય, હાથો જાય ને લગાતો જાય. ભક્તિઓ પણ તમે જુગારી માણસ નું કામ રિક્સ લે. સમજાય? ઘણી ઘણીને ગમે, ઘણી ઘણીને કેટલા નાખા શેરમાં, હા તો રંગો નહીં આમ ઘડી નાખો, આ ચાલે જ નહીં આવી ખુશી યાદ રાખો. રિક્સ લેવો જોઈએ, ઓડી દીધું ભગવાન ચાલ અર્પણ. વર્ષો પહેલા સુરત ની અંદર એક શ્રાવક હતો, મંગલલાલ મંગળદાસ એનું નામ હતું. સુરત ના શું કોઈ અહીંયા સુરતી છે કોઈ નથી,
એનો નિયમ વર્ષ કાળની ધજા આવે ત્યારે જે કમાયો હોય બધું આવતા પણ જતી હોય નિયમ ઝીરો કરના પડી જાય કોઈને ખબર જ ના પહોંચે કે કોના તરફથી આવે છે. દુકાન વાળાને કઈ કીધું હોય પહોંચી જવું જોઈએ અને નામ ન જવું જોઈએ આ પૈસા પહોંચી ગયા તને સાધારણ નહીં. કરોડો કમાયો તો કરોડ રૂપિયા વાપરી દીધા હોય પૂરું કરી નાખ્યું હોય નીલ થઈ ચુક્યો હોય બીજા દિવસે ચા પીવા માટે પણ પૈસા માંગવા પડે આ દિવસ હોય એનો. હું 100% ના અર્પણની વાતમાં બોલું છું ત્યારે 90% 10% 20% 30% 40% વાત નથી કરતો. આ સમજાય નેક્સ્ટ 3 કરોડ એના હાથમાં હોય 3 કરોડ વાપરે નેક્સ્ટ પાછો ચાના પૈસા માંગે નેક્સ્ટ 7 કરોડ વાપરે. મને આવો રિસ્કી માણસ છે મને એટલે કરવું નહીં મને તો મારે કઈ નથી કરવાનું. સમજાય કે ભક્તિ માર્ગ કેવો છે આમ બહુ ઈઝી છે કાંઈ નથી આમ સમૂહ રહે છે રીતના વાળે આમ કાંઈ નથી. રાજ ના આવડે થપ ના આવડે હાથ રાઈ જાતા મિલેરા મિલે ઉચકો ફેરા સારા ઘરા ચાહીએ ત્યાં ખુશિયા એ ગમ જ્યાદા એ ગમ ઉચકો ફેરા તેની ધીરી એ ચાલ પથ એ વિશાલ શું અગાઉ એ મજા લેવા દીધો છે. અને ગીતોની પહેલા પોતાની અસ્તિત્વની ભૂમિકા આ જોઈએ તો 3 વસ્તુ જોઈએ ભક્ત જોઈએ એક ભગવાન જોઈએ અને વચનો માર્ગ. ઓકે તમે ભક્ત તરીકે રેડી છે ભગવાન રેડી છે હવે ખાલી આ આ માર્ગ તમને બતાવી દઉં આવું હોવું જોઈએ માર્ગ ક્લિયર થાય છે. જો આ માર્ગ આ છે એ વાત પાકી છે હું અને તમે સુધી માર્ગ પર આવ્યા નથી આપણે આવી શકતા નથી આપણે અટકીએ છીએ વાત સાચી છે આપણા બધાની આદત થાય છે પણ આ જાણશો તો ક્યારેક તો આવશે. એ ધન્યક્ષણ પ્રભુની કોઈ કૃપા આવી જાય ત્યારે જગત પ્રત્યેનો સ્વાર્થ ખલાસ થાય આપણો અને કુદરતી આ માર્ગ પર આવીશું ત્યારે માર્ગ તો ક્લિયર થઈ જશે. આ માર્ગ છે સીધો વે આના છે બીજો કોઈ માર્ગ નથી. અરે મહાપુરુષે સ્તવન લખ્યું છે વૃષભજીના રાજ મુજબ આજનો અતિ ઓલો આવડે તો વૃષભજીના રાજ મુજબ આજનો અતિ ઘણો ગુણ મિલો શું છે બોલો તું જો મળ્યો સુકૃત મળ્યા સુકૃત સંચય મળ્યો કેમ સમજી મુક્તિ થી અધિક મુજબ ભક્તિ મુજબ મન વતી એ તું સવળ પ્રતિબંધ લાવો સમગ્ર પાસાન તેમાં લોહને ખેંચ જે દિવસ આવશે ને ભક્તિનો એ દિવસે મોક્ષમાં જવાની આશા પણ તમારી નહીં રહી મોક્ષમાં જવાની આશા પણ ખતમ થઈ અત્યારે તો છે ને મુક્તિ ઈચ્છા બોલો હા પાડો તમે તમે ઈચ્છા છે એ દિવસ સુધી હશે કે મોક્ષની ઈચ્છા ખલાસ આ પુરુષે કૃષ્ણપતિના રાજ મુજબ આજ દિન આજ આજ દિન હતી બોલો આટલા દિવસ નહીં આજ ગુણ નીલો છે ને તું નયન દીઠો એટલે એને શું જોયું છે ભગવાનમાં આજે મારા નયને આપણે જોયા આજે આજનો દિવસ બન્યા દુઃખ ટળ્યા સુખ મળ્યા સુકૃત સંચય હોવો પાપ દીઠો અને એમાં લેખું ગેરંટી સાથે મુક્તિ થઈ મોક્ષ પણ નહીં આવે મુક્તિ થી અધિક મુજબ ભક્તિ મુજબ મનવ હવે મોક્ષ પણ નહીં પ્રભુ આ ભક્તિ અહીંયા ધરતી પર જ ફરક છે ધરતી પર જ મોક્ષ કારણ કે પ્રભુને કે મોક્ષમાં ગયા પછી તો એક વર્ષ થશે તો તારી ભક્તિ કેમ કર નહીં મુક્તિ નહીં હવે ભક્તિ મુક્તિ થી અધિક મુજબ ભક્તિ મુજબ મનાવતી તે વસ્તુ સવાળ પ્રતિબંધ લાગે અને પછી નથી નાખ્યું ચમક પાસણ જે લોહને ખેંચશે ગોચુંબક મેગ્નેટ ખેંચી વાળે આ ત્રાજ પર બેઠેલા તમે મેગ્નેટ છો મને શું છે આમ છે ગાય આમ વાત કેટલો ક્લિયર છે. તમે કહો મને અઘરું લાગે જગત છૂટે એમ નથી તો ભગવાન મળશે તમારો સિદ્ધાંત અલગ તમારો સિદ્ધાંત અલગ
પૈસા ખવાતા નથી, લાજ લેવાતી નથી, રિશ્વત લેવાતી નથી, કોઈની ઓળખાણ થતી નથી, કોઈ ગમે તો સબરમતી આવ્યો હોય, વીઆઈપી આવ્યો હોય તો પણ નહીં થાય. આમ જ છે, આ માર્ગ આમ જ છે. જગત અને સાતને જ્યાં સુધી ખોટો નહીં ત્યાં સુધી પ્રભુની પ્રાપ્તિ નથી. અને જો પ્રભુની પ્રાપ્તિ ચાહો છો કે ઈચ્છો છો, જગત અને જાતને ખોવાનું પહેલું રે તમારે કહેવાનું. તો જુગારી બનાવી લો તમને, હા એફેન્ડોમાં ઉભા હોઈએ, શુક્રવારનો દિવસ ચાંદીમાંથી લીધી હોય ચાર મહિનાની, કેવું આ માથામાં રિક્સ લે, કેવું રિક્સ લે. કોરોની નિયુક્તિ ઉત્સવ પાછળ થવાની હોય અને પછી ના છૂટા હોય સિમેન્ટ રિક્સ તો લે, નાનાથી મોટું રિક્સ ભક્તિ માટે. સંસારમાં શું જુગાર રમત પૈસા, આ જુગાર રમત છોડી દીધું ભગવાન, તારે ખાતર કુટુંબ જાત ખરેક બધું છોડી દીધું. સંયમી આખાની સામે તમે જોઈ સંયમી રિક્સ લઈ નીકળો છે. કાલની ગોચરી પાત્રમાં શું આવશે ખબર નથી, નીકળ્યો છે એને ભગવાન ન મળે. અરે એક મહાત્માએ પૂછ્યું, સાચી હોય એવું છે, બિહારમાં કોઈ એવું કહ્યું હતું કે ઘરે બોલશે, હું પછી હું પ્રશ્ન પૂછું જરા ભાષાએ પૂછી લે ભાઈ, સ્વભાવ છે સાહેબ. કોઈ જે એવું હોય કે કઈ ગોચરી ન મળી સાંભળો ને, હવે પકડાય જો તમે હવે જો ગોચરી લેવા માટે ગયા અને તમને જો હવે ન મળી તો તમારી હાલત શું, ભગવાન ક્યાં તમે રાખે છે. મને કે ગોચરી માટે નીકળ્યા ન મળી પાછા આવ્યા તમારી ભૂખ જ ન હોય ત્યાં. ગોચરી લેવા માટે નીકળે હવે તમે ખાલી કલ્પના કરો, જમણ દેશ ક્યારે આપવાની ભૂખ લાગી હોય એટલે નીકળ્યા ન મળી તો ભૂખ મટી જાય છે, ભૂખ જ નથી હોતી. અમારે એમ કીધું કે અમારો અનુભવ છે, ઘણી વખત આવું બરાબર સરળતાથી દુઃખ. હવે હું આના પર શું પ્રશ્ન પૂછું મને કહો, પતી ગયું રિક્સ લીધું એને પત્યું, ભગવાન આમ જ છે. હવે આવા જુગારીઓનું કામ છે ભક્તિ માં. આ ક્લિયર થયો છે થોડો, એટલું ખાલી આ સ્ટાર્ટિંગ, હું એન્ડિંગ તો જુદું જ, આ સ્ટાર્ટિંગ હું બતાવું છું. તમારી પ્રવેશ અહીંયા ત્યાંથી તમે રસ્તા પર એવી લાઇટિંગો કહી ગયો ને મેઇન મંડપમાં જવા માટે, ત્યાં જ છો મેન એન્ટ્રન્સ પર, મેન પ્રવેશ પર આ રીત છે. જગત જાત કોઈ અંદર એટલી માતા. અમે એક મંદિરમાં ગયા હતા, હોસ્પિટલ અમારા મોબાઈલ શબ્દ કરતા હતા, અમે કીધું પણ ન અમારા મોબાઈલ તમે શબ્દ કરશો તો અમારે લોકો સાથે કોન્ટેક્ટ નહીં હશે ને, એ તો અમે સાયલેન્ટ આપશું નહીં હશે ને, એ તો પણ અમે એટલા ખોવાઈ જશું તો એ તમે આવે. આટલું ખરાબ સિક્યુરિટી લાગે, અમારી બધા મોબાઈલ શબ્દ કરી નાખ્યા અને વગર મોબાઈલ વેચવા. જો ખરેખર આ રિક્સ ભગવાને જોડેલો, અમે ન ખોવાયા, બધા પાછા રહી લાગે, બધાને ખબર પડી કે તે મોબાઈલ નથી તો બધા જોઈ જ રહ્યા. બહુ મોટું મંદિર હતું ને, બહુ પુરાણ પણ મોબાઈલ નહીં હશે નહીં, તો મને એને મોબાઈલ લીધા તો જુદા કારણ સર, પણ મને તત્વ સારું લાગ્યું. જગત ના જગતપતિ ને મળવા માટે આ જાત અને જગત નું કનેક્શન તૂટી જાય તો જ જગતપતિ મળે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. મંદિરો છું યાદ આવી ગયું વારાણસી ની અંદર, ત્યારે આ રિક્સ લેવાયું. શિરડી ના મંદિર માં જાઓ તો મોબાઈલ લોય, સોમનાથ ના પણ લઈ જતા. આ તમને શંકા થશે કે સર અજય મંદિર માં ફરતા લાગે, કરો શંકા ક્યાં ના જ, શંકા એ સમાધાન જ કરી, મનમાં આવતું સમાધાન કરી. કેવળાની બધું જાણે કરે નહીં, મને ગામે ગામના બધા મંદિરોની ખબર હોય કે મારો સ્વભાવ જ્યાં જવું ત્યાં સંશોધન કર્યા જ કરી, પ્રભુના ધર્મને ચેક કર્યા કરી, કયા મંદિરો કયા ગામમાં કઈ વિશેષતા કરે છે એનો રિપોર્ટ કાઢી જોઈએ નહીં. સઘરત જાગ્રતતા છે પૂરી, કયા મંદિરમાં રાત્રિના સમયમાં ઘોડ ઉડાવીને ઘોડ એના મોઢામાં પડે તો માણસ ન બોલતો તો બોલતો કહી જાય કે મંદિર ક્યાં છે એમને ખબર, તમને નહીં ખબર. બાકી બધું આપણા ધર્મ થી છેદ થાય છે, બધું અમુક અમુક શું હોય છે, મારે સંશોધનો ચાલ્યા કરતા સમજાય છે. મારે થોડો ક્લિયર થયો, જગત પતિને મેળવવા માટે જગતને ખવું અનિવાર્ય છે. એ જ સાંઈબાબાના મંદિરની વાત કરતો હતો,
કે જયારે ગણપતિ વખતે દ્રશ્ય ભલે કાલ્પનિક હતું, પૂતળા હતા, પણ મને એ બેટી ચોકડી, ચોકડીમાં કાંઈ નથી, હું દ્રશ્ય બતાવ્યું છે, એમાં દીવો પણ ચમચમતો નથી એવી બ્રહ્માભાઈ ખોટી ચૂકડી બતાવી છે. એ બેન એક લાખ એવું બતાવ્યું. એ બેન ગરડા છે, એને સફેદ સાડી પહેરી હતી, એને જગતમાં એવું કોઈ હતું જ નહીં જવા દે. અને એ બેનને ત્યાં સાંઈબાબા આવે છે, એ બીજી ઘટના. સાંઈબાબા પ્રેરણા ઘટના બહુ મહત્વની ન લાગી, અને એ બેનની ઘટના મને અત્યંત મહત્વની લાગી. આજે પણ એ દ્રશ્ય મારી સામે છે, એ ભલે નાની વયમાં જોવાના કુતૂહલથી જોયું હશે, પણ દ્રશ્ય સામે જ કે બેને બેનનું જગતમાં કોઈ હતું જ નહીં. તમે ન્યુઝપેપર વાંચતા નહીં હો, વાંચો છો? દોસ્તો પાપ પાપ લાગે ખબર છે તમને, કે પાપ લાગે જ નહીં કે હું બી વાંચું છું, દોષ લાગે એમાં ખોટું શું લાગે. એક ઘણા ટાઈમ પહેલા છે ને મેં ખાધું હતું, બીજા કૂતરો છે એની એટલી સમજણ તો ન જાણે કે કેમ નીકળું, અને ગુરુજી 999 નંબર એનો દબાઈ ગયો, અને પોલીસ તો ફોરેન હોય એટલે અહીંયા જેવું ન હોય, પહોંચી ગઈ પોલીસ, પોલીસ ને એમ્બ્યુલન્સ ને પત્રકારો ને બધા પહોંચી ગયા. સારું છે, અને ફોન આવ્યો છે, રિક્ષા અંદર ગયા, ખુલ્લું ઘર અંદર તપાસ કરી કોઈ માણસ નહીં, પણ કૂતરો દેખાયો અને શ્વાસ રૂંધાઈ ગયા હતા. બોલી નાખો, બહાર પડી ગયો, મોડામાંથી શબ્દો નીકળી ગયો, આરામ રાખે છે ને, જગત છૂટ્યું, જગત છૂટ્યું, આને કહેવાય કંપની. બરોબર, 999 બુદ્ધિથી લગાવ્યું, બોલો લાગી જાય જગતપતિ તો જગતપતિ સાથે તેની આ ખાલી દીઓ જેને તમે ચમત્કાર કહો છો તેને અમે પ્રભુની કૃપા કહી. વાત એટલે કેટલી અઘરી લાગે છે, નથી થતી આટલું વાત છે. અમે કોરિયનના જાપાનમાં જતા હતા, અરે ટિકિટ ને અમારી મશીનમાં નાખવાની, રહીથી નાખો લઈથી બહાર નીકળી ગઈ ટિકિટ હોય મેટ્રોમાં જવાની, અહીંયા નાખીએ એટલું મશીન ફટાકડું કે છે, અમે નીકળી ગયા ટિકિટ ક્યાં ક્યાં બહાર નીકળી હોય, આમ ટ્રાન્સફર હું જોયા કરું છું, તો આટલું મોટું મશીન છે અહીંથી જાય આમથી આમ નીકળે ત્યારે કમસે કમ સમય તો રાખવા જોઈએ, હજુ કઈ નથી કે નીકળી જાય, આટલું ફાસ્ટ મશીન છે. બધું આનાથી ફાસ્ટ તમારા પર ભૂલી કરતા હોય છે, સમજાય બરાબર? હવે હા વિકાસ, કારણ કે અહીંયા નાખો પછી નીકળે, ત્યાં નાખતા બેટા. હવે અગ્નિ ભૂમિકા તમારી બે છે, બધું તમને મગજમાં બેસે છે, પણ રિસ્ક લેવું છે મિત્ર સાહેબ. ઓલું તો ચલો બધું સારું થશે તો ભગવાનને સોંપી દેશે, એ તો તમને ફાવી જશે, એ બી તમને લાગે છે ફાવી જશે, બાકી એ બી હાર છે. કારણ કે પ્રભુને સોંપવાનો પણ અહંકાર પેદા થશે, જોજો એમાં બી નિરભિમાનનો અભિમાન, બધું પ્રભુને સોંપતા જશો અને પાછું એમાં અભિમાન આવશે. ત્રણ જણા તમારી પ્રશંસા કરશે, બહુ સરસ તમે ભક્તિ કરો, બહુ સરસ તમારું લાભ થાય છે, અરે તો એ પ્રભુની ગુરવા છે, આપણે શું કરવાના છે, આ પ્રભુની ગુરવામાં નાખવાનું લાવશે, અંદરથી અંદાજ આવશે. કોને પ્રભુની કૃપા છે થઈ જાય આપણા પર, એ કોને આપણા પર આમ આવશે, જેવું આવી જાય છે આપણા પર પ્રભુની કૃપા, આપણા પર આવ્યું એટલે એ વિશે પૂરું થઈ ગયું. એ પ્રભુની કૃપાની મહત્વતા કરતા કરતા મારા ઉપર પ્રભુની કૃપા છે એની મહત્વતા થઈ, સમજાય બરાબર? માં બેસે જ કે નહીં, અને અહીંયા રીત છે ભાઈ, તમે અહીંયા ભૂલી ભૂલી ગયા, ભૂલા ભાઈ, નિર અભિમાન નું પણ અભિમાન હોય, અમને અભિમાન જેવું તો કઈ નહીં, આમ બોલે અભિમાન તો અમને ખોજ્યો, અમને અભિમાન જેવું તો કઈ જ નહીં, આ બોલો છો નહીં જ અભિમાન તમારું, નિર અભિમાન નું અભિમાન કેટલું અઘરું છે. હવે તો તમને આ જ વાત સારું લાગશે, બધાને ભગવાન શોભી દો, રસ્તામાં કુંડોરો ચક્કુ બતાવીને કેમ શોભો છો, આના કરતા સીધી રીતે શોભી જશો, ચક્કુ બતાવી ભગવાન બધું હવે આપની કૃપા કરશે. અને જો આ ભાવ અંદરથી ભેદા ન થતો તો ભગવાન પાસે ભીખ માંગવી સારી, કે પ્રભુ એવો ભાવ ભેદા કરાવો એમ લાગે કે બધું તારી કૃપાથી છે, ફિક્સ લો.
ભગવાન જે દિવસે મારામાં આવી બુદ્ધિ ભેદા થવાની હોય હું સીધો રસ્તા પર આવી જવાનો હોઉં કે તારી કૃપાથી થઈ રહ્યું છે મારા માટે એવું દિવસ તું લાવો ગમે તે કરી લાવો જે રીતે લાવો એ લાવો હું માની લઉં કે પ્રભુ છે એક તો રીત લેવી પડશે તમારે આ એક રીત અમે નાના હતા તો દબાણતા લેતા ને અમને બી એક શું આવતી હતી દવા ભાંગી નાખે ને પાણી નાખે ને આમા મામું કરીને પીવડાવી દે પછી ચમચી આવતી આ પતાસા જો આવતો પતાસામાં નાખી પીવડાવે ને આમ નાખી દીધું આમ ખરાવી નાખે આમ એક રીત તો લેવી પડશે જો સીધી રીતે તમે સમર્પણ કરવા માંગો છો તો કોઈ રીત લેવાની જરૂર નથી અને સીધી રીતે સમર્પણ થતું નથી તો ભગવાન પાસે ભીખ માંગવી પડશે કે ભગવાન આ દિન સુધી એવો દિવસ હવે મારો કેમ નથી આવ્યો કે મને એમ થાય કે તારી કૃપા દીધું છે લાવો ભગવાન હવે ગમે તે રીતે લાવો કે મને અંદરથી ભાવ પેદા થાય કે જેને કારણે મને અંદરથી મારો ભાવ પેદા થાય કે પ્રભુ તમારી કૃપાથી જ આ કાર્ય મારા થઈ રહ્યા છે એના વિના આ ભાવ પણ પ્રભુ જ પેદા થાય મેં રસ્તા સમજાયા બરાબર નંબર એક બધી ક્રિયા પ્રભુને અર્પણ તમને બીજો રસ્તો નહોતો સમજાયો બીજો રસ્તો શું હતો એ રસ્તો એ હતો પ્રભુના વિસ્મરણની જે પણ એક ક્ષણ એ અત્યંતમાં અત્યંત દુઃખદાયી ક્ષણ 24 કલાક પ્રભુનું સ્મરણ ચાલતું હતું 24 કલાક એક ક્ષણ એવી આવી ગઈ જેમાં પ્રભુ ભૂલાઈ ગયા તે દુનિયામાં સૌથી મોટામાં મોટી દુઃખની ક્ષણ ભગવાન વિસ્મરણ મરણ નવી નવી સગાઈ થઈ હોય સગાઈ લગ્ન વચ્ચેનો ટાઈમ ચાલતો હોય 24 કલાક ઓલી ફિયાન્સના વિચારમાં ફિયાન્સના વિચારમાં સમજાય કે હવે કે મેં તો તમને કીધું છે લાવ તો ઓલો સંસારિક છે આકાર માંથી છે ખાતા પીતા ઉઠતા બેઠતા બોલતા ચાલતા સૂતા જતા છેલ્લે રાત્રે પથારીમાં સુવે ત્યારે મેં તે જ લખે બહાર હું સુઈ જાઉં છું પછી ઓલો કંઈક લખે ને પાછું પૂરું કરે આ તો સંસાર છે સવારે ઉઠતાની સાથે પહેલા ભગવાનની પહેલા મોબાઈલમાં જોવે કે છેલ્લે કઈ લઈ કુદરત નહીં એને બાજુ આટલા વિચારમાં ખોવાઈ જાય આટલા વિચાર આટલું 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 કરતા જાય અને આટલું જે કરે આવી ભક્તિ પ્રભુ સાથે વિચાર 24 કલાક પ્રભુનું સ્મરણ 24 કલાક પ્રભુ માટે તમને પ્રશ્ન થયો તો ગૌ સાથે કરવાનું શું વાતો એ વાતો કરતા આવડતી નથી ને માટે જ બાકી વાતો કરતા આવડે એટલે વાતો જ નહીં ખૂટે એટલી વાતો પ્રભુ સાથે તમારી ભક્તિના શબ્દોમાં ભાવનાના ગુંજારોમાં એ તમારી તો ભક્તિ ચાલશે દરેક વસ્તુ સંગીતને મળી જશે ને ભક્તિ યોગમાં તમે સવનો જેમ એ ભગવાન સાથે વાતો કરતા જ જશો આ સંસારની દશામાં સાચો બહુ વિધિ છે કાય ક્યાં સરસ મજાના શબ્દો હતા તારલિયાના કોટા નહીં પણ સૂરજ ચંદા એક છે દેવ અનેરા જગમાં દીઠા મારે મન તું એક છે ક્યાં શબ્દો છે આમ આમ જાતે તો બનાવેલા નથી પણ છે ને બનાવેલા શબ્દો બી આમ ક્યારે આમ સામે આવે તો કેવું લાગે અવની પર આકાશ રહે જેમ કરજો અંપર માયા નિશ્ચિત હું તમને જમવું કરજો અંપર માયા છે ને આમ ક્યારે તમે છે ને હું તમને તમારી ભક્તિમાં તમે એટલા ભૂતકાળમાં જોયું જેટલા જુના જુના ગીતો ગાતા હતા તમે મન મૂકીને વર્ષ્યા હે કરુણા ના કરનારા તારી કરુણા નો કોઈ હે કીધું તાર મને આઘાડ તારો ટૌકા કરતો જાય મોરલો ટૌકા પીલડી રે પ્રભુ મારા મીર ને સોંપતી તમને એમાં હતા ઘણા વર્ષો પછી કોઈ એનું કિશોર કુમારનું ઓલું મૂક્યું હોય વર્ષો પછી આનો આનંદ આવે કે નથી આવતો ઘણા વર્ષો પછી એ શબ્દ મળે કેવો આનંદ આવે છે આવો આનંદ ભક્તિઓમાં તમને આવશે આટલો આનંદ એટલે પ્રભુની વિસ્મરણની એક ક્ષણ પણ તમને નહીં ગમે સરસ એવી હતો હવે પૂજા કરતા હોય પૂજા ના થાય તો કેવું લાગે ખાલી પૂજા મજા ના આવી પ્રભુના દર્શન જો ક્યાંક રોજ રસ્તાથી નીકળતા દર્શન કરતા હોય એ દિવસ કદાચ થાય જ નહીં માનો કે થયું તો ઉતાવળ માતાને દર્શન ન થયા આમ આખો રસ્તા પર તમે જશો કામ કરશો બધું કરશો પણ જિંદગીમાં તમે એમ લાગશે કે નહીં મજા આવી આજે
ખોટું પેલું જાય છે મારા ભાઈ, ભગવાને છોડી દીધા. આમ તમે એટલું દુઃખ થશે, તીર્થ માંથી નીકળતા હોય તમને ખબર નહીં આ રસ્તામાં તીર્થ છે, સમય નથી, દુઃખ દુઃખ તમે ઓળંગી જાવ છો. આ શરૂઆત થશે અને પછી તો તમે એવું કરશો જ. તમે એટલું મૂળ થતો છે, તમે અંદર જશો, ભગવાન ને મળશો, બંધન કરશો, પછી જશો. હા, તમે આમ જ કરશો, જે થવાનું એ થાય. જગત એક દિવ્યું ભગવાન જોઈએ છે, આટલા તમે ભગવાન ને સમર્પિત થઈ જશો. સમજાય? આથી પણ એવી હશે કે ભગવાન છોડી દેવા કરતા હશે તો છોડતા હશું, પરંતુ દુઃખ થતું હશે કે મારે ભગવાન છોડવા પડ્યા. સમજાય? માર્ગ ઉપર હવે આવશો. અહીં તમે એવી આવશે, ગમે જેટલું મોડ થતો છે તમે ભગવાનને મળીને જ જશો. એ તમે ભગવાનની કૃપાની વધુ પાર પડી જશે. જોશું એટલે તમે જોજો, તમારી સાથે અમદાવાદમાં ઊંચા નીચા થતા હશે. દારી ઉપર આવશે કે ચાલ જતી હવે મોડું થાય, ટ્રેન ઉપડી જશે, ટ્રાફિક મળશે, તો ભાઈ આવું ભગવાનને દર્શન કરીને આવો. બધા તમે ગાંડો કે ગાંડો જે થવો, એટલે આશા વખત ભગવાન દર્શન કર્યા છે. હવે અહીંયા ત્યાં ભગવાનને જરૂર શું હતી, આટલું મોડું થાય છે, નીકળશો ને ટ્રાફિક પણ મળશે ને બધા તમને સંભળાવશે. તમે છે ને આ મોડું કરો ને તમારે અમને અંતરાય બંધાય છે, પણ સિગ્નલ પણ મળશે, પછી તમે ટ્રેનમાં બેઠા હશો. બધા લોકો કાંઈ આમળો મળત થઈ ગયા બિચારા, ચાલો રીક થાય પણ ફસા તો નથી, અમારો દીકરી છે. આવો આવો માણસ કામ કરી શકે ભક્તિઓ. ભક્તિ યોગી જમવા માટે ત્રીજા નંબર સ્ટેપ અત્યંત જરૂરી છે. નામ મને ત્રીજા નંબર માં એકલતા અને એકાદ, એકલતા અને એકાદ બરાબર. જેને ભગવાન સાથેનો પ્રેમ હોય એના દિમાગ આવે એકલતા અને એકાદ. શું આનો મિનિંગ બરાબર સમજો? પાલિતાણાની અંદર તમે એવું બોલો છો કે આજે બહુ બગડી ગયું, આથી ના તો બોલો, કમસે કમ તમે ઊંઘીલા એટલે બોલાવડાવું તમને, બગાસરા નો આવી જાય કે બોલાવડાવું. તમે એવું બોલો છો એટલે બહુ બગડી ગયું. સંકેતમાં તમે દિવસ શોધો ને, એક્ઝામ ના સમય જઈએ તો પબ્લિક ના હોય તો આપણી બધા શાંતિ થાય. તમને એકલતા એકાંત નથી આવતી. એકલતા એકાંત એટલે તું નંબર એક, કોઈ હોય નહીં ત્યારે તમે પ્રભુ સાથે મળતા હો. નંબર બે, બધા લોકો હોય તો તમે પ્રભુને મળતા. સમજાય? કરવામાં આવે હવે તમે બોલી શકશો? એ બહુ ગરબી હતી, સિમ્પલ થઈ ગયું ને. આટલો પ્રભુ સાથેનો પ્રેમ, આવો વિકલ્પ જ ના આવે કોઈ તમને કે પબ્લિક બહુ હતી, દેખાતું જ બધું કોઈ મળે તો. એકલમાં એકલતામાં બી 3 કલાક જોઈશો, લાઈનમાં પણ 3 કલાક જોઈશો, ખર્ચ હોય નવા સાથે છે. આમ જ જોડા કરદીમાં પણ એને કઈ દેખાય નહીં, પ્રભુ દેખાય. કોઈ ન હોય તો એ કઈ ન દેખાય, પ્રભુ દેખાય. પ્રોબ્લેમ એ જ છે સુખી માણસોની, એ પબ્લિક ને ધારી જાય. એરિક ક્લેજ એ કહ્યું શું સાહેબમાં મોટો સ્ટોર બીજા રિક્લેમ કહી દે શકે ને. ભગવાન દરબારમાં તો રિક્લેમી જ પડે ને બધી રીતે, બહાર રિક્સલ લેવી પડે. એ રિક્સ ની પાસે કહી શકાય કે પબ્લિક ની વચ્ચે પણ ભગવાન સાથે નો તાલમેલ કરજો. હવે હવે તમને લાઈન નથી કઈ લાગશે જ નહીં. જો તમે ગમે ત્યાં તમે બેસીને ભગવાન સાથે જોડાય તો ભગવાન ની સાથે જોડાણ કરી દો. શું આ વિકલ્પો? હવે આ ઉપર આટલા વર્ષો પછી આવા વિકલ્પો આવો? શરદી બહુ હતી, પબ્લિક બહુ હતી, લાઈન ન થઈ, લાઈન બહુ હતી, કયો પાસ મળ્યો, વ્હાઈટ મળ્યો, કાળો મળ્યો, થોડો મળ્યો. બોલો પાલિકામાં હવે નાવા જઈએ, તમને દિનોનો દિવસ ખબર હતી ને ભાઈઓમાં, બોલો જિંદગીમાં નો આટલો ફાસ નહીં બહાર આવે એટલો ફાસ. ભગવાને ન મળવું એટલું તેને પાસ નહીં લેવા માટે મળવું, પાસ લેવા માટે. આ માણસ પાસ માટે દોડે છે. જો આ માણસ આટલું ખાલી જો ભગવાન માટે એક વખત તોડી જાય ને, આનો મોક્ષ નહીં. કોઈ જ મારા મારું ઠગડો ન કરતો છે. ખોલમાં જાય ખંભોડા ખાય, આપણે અવાજ આવે કે ખંભોડા ખાય, એક આમ બહાર આવે, પલળતો વળળતો બહાર આવે, પલળતો વળળતો. આ જગ્યામાં નાવામાં કોઈ દોષ નથી દેખાતા, બરાબર નહીં. જોયું જ ને, ખંભોડા જ ખાવાના હોય. ભગવાન માટે થોડી નાઈશ, પાસ માટે નાઈશ.
આપણે ચોખ્ખો કરો, આપણે એમ જ બોલવાનું સાચું છે હૃદય મારા. કેટલો ફરક છે એક સાયકાંત અહીંયા ફેક થઈ મજા આવી જાય. 713,00,000 પબ્લિક ની ગરમી માં આપણે મજા શું જઈ શકીએ, એમાં બી આપણે કઈ અગોળતા જ મળે છે, એમાં મજા આવે, માન મળ્યા મળે હશે એનો આનંદ થાય. બહુ નાની વાત છે, બહુ માર્મિક વાત છે. મેં તમને આજે ત્રણ ભક્તિ માં રસ્તા ખુલ્લા કરવા માંગ્યા. નંબર એક, જે પણ કઈ તમે ક્રિયા કરો છો બધું તમે પ્રભુને સમર્પણ કરી દો, અને પ્રભુનું એક ક્ષણ માટે પણ વિરહ થાય તો તમે દુઃખની મોટી ક્ષણ માની લો. લગ્ન સમારંભમાં તમે ગયા હોવ ને તમે 2-3 કલાક લોકો સાથે બેઠા હો, લોકો સાથે ગભારા માર્યા હોય, ચાદર કાઢા હોય ને, જ્યુસ પીધા હોય ને, સરબતો પીધા હોય ને, 5 ઠોક્યા હોય, જેવા તમે લગ્ન મંડળમાં ગયા હોય તમારે ઘડિયાળ જઈને વિચારવાનું 3 કલાક પ્રભુ તારા વિરહમાં આ સ્ટાર્ટિંગ થશે. અને પછી તો જયારે સાકર ખાતા હશો ને ત્યારે થશે, ભગવાન તારા વિરહમાં છું અહીંયા તો શું કરું છું હું. તમે તમને વિનંતી કરી તમારી હાજરી જોઈશે. આમ તો તમે ન જ આવો, તમારી 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 તમે ખાલી 3 મિનિટ માટે પણ આવી હાજરી ભરાવી જોયો. આ લોક તમને કહેશે કારણ કે તમે ઘણું સારી બનાય. આ પૂજારી કઈ તમારા કોઈના ઘરે આવે તમને ગમે જ ન ગમે, ખાલી ખાલી નહીં બધા બેઠો ત્યાં. મને એને બેતન જલ્દી ફરિયાદ કરી કે બેઠો જઈને તમને આગળ જાઉં બેઠો નામ કરી ચિંતાની તો સારું નીક લેવાય. તારા પર ભગવાનની પૂરી ગ્રુપ કરો, સરકાર ગ્રુપ આપણું નથી એટલે તારું ફિક કહેવા કઈ ગયું નથી. અમારા પણ આ રીતમાં જ લેવાય એમ નથી. એ તો બહુ પ્યોર નહીં, એ તો ભગવાનનું ડાયરેક્ટ કનેક્શન છે. એ જયારે ભગવાન નું ખોખું બનાવે ત્યારે તો આપણે પસાર કરી શકીએ, એટલે ભગવાન એના હાથે ખોખું બનાવડાવે. પાછું બહુ બહુ નજીક નું કનેક્શન પૂજારી ભાઈ જો ધ્યાન રાખજો. તમને દુઃખ થાય નહીં પૂજારી કરે કોઈ દુઃખ છે, 3 સેકન્ડ માટેની પણ હાજરી તમને અનુભૂતિ કરાવશે. અમારા પ્રભુના તમને પ્રભુની પ્રતિ તમે કહેશો લેશો પૂજારી ભાઈ બીજા કોઈ લેબલ ની આવશ્યકતા નથી. બોલો હવે કે છો, પીએચ છો, એમબીએ છો, લગાડો પૂછવા ચાલો. મેં પૂજારી પર એક લેબલ લગાવ્યું છે, એ પ્રભુ નો પૂજારી છે. હવે તમારા લેબલ લાવો, પીએ છો પાછળ લગાડો પૂછવા કરો, પીએ પ્લસ પીએ એલઆઈપી વગર કારે ઓલો માણસ આવે તમે એની ઓળખ આવો છો આ પ્રભુ નો પૂજા. આગળ પ્રભુ લાગે પાછળ એનું નામ લાગે. આપણા બધા પૂતળા પાછળ લાગ્યા પછી પણ આપણા માં ડાઉટ છે. ફરક સમજાઈ ગયો? એ જ રેખા કર્ણાટક ની અંદર ગયા હતા. કર્ણાટક ની અંદર છે ને નામ લખવાની પદ્ધતિ છે, સાઉથ પી રાઘવ એસપી જે એની અટકો ને પાછું લખાય, પેલા બીજાનું નામ લખાય, પછી પોતાનું નામ લખાય, અને પછી અટક લખાય. એસપી રાઘવ એસપી જે હોય ને બીબી ચિદમ્બરમ, ચિદમ્બરમ તો અટક છે, પેલો બીજા બાપા નામ છે, બીજો બી પોતે. અને મેં ક્યાં કીધું તમે ઊંધું કરો, ઠીક છે તમે ઊંધા છો, બાપા પેલા તમે પેલા કીધું, અમે શું નથી અમે પેલા પછી બાપા, ઠીક છે અમે સીધા પેલા બાપા પછી અમે સમજાઈ ગયું. કીધું હવે સમજાઈ ગયું, પ્રભુથી અમારી ઓળખાણ કરવી જ પડશે. એ તો નીચા ચલાવીશું સાચું કરું, 3 માર્ગ બતાવી દીધા છે. હવે માર્ગમાં તમારી બધા એકદમ શુક્રવાર એકદમ શરૂઆત થાય. પેલો રસ્તો બહુ સરસ છે, બધું ભગવાનને સોંપતા જવાનું, સંભાળીને સોંપજો. દુઃખા શબ્દો પહેલા લાગશે પછી ભાવ આવશે. શબ્દો તો સારું કરીએ, પ્રભુની કૃપા કરો, સારું જે પણ ગાય થાય કોઈ કે અરે યાર પ્રભુની કૃપા છે શું થાય એમને આમ લુખું લુખું બોલાવવા પણ સારું કરો, ધીરે ધીરે સેટ થઈ જશું. એ ચોક્કસ મને પરમાત્મા બહુ વિશ્વાસ છે.
તો ઈચ્છાનું પણ સર્વમંગલમાં કરવું પડે એના કારણે બધા જન્મ જીવી શકે.